કાતિલ કોરોનાને લઈને સરકારે દાહોદની સબજેલમાંથી 8 કેદીઓને કામ ચલાઉ જામીન આપી મુક્ત કર્યા. કોરોનાનો ડર હવે જેલમાં પણ વધી રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના પગલે સરકારનો મોટો નિર્ણય. 7 વર્ષથી નીચલી સજા કાપી રહેલા દાહોદની સબજેલમાં 8 કેદીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમ અનુસાર મેજિસ્ટ્રેટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ આરએમ વોરાના માર્ગદર્શન મુજબ તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેવી પરમાર સાહેબની ઉપસ્થિતિમાં તથા ડીએસએલએ સેક્રેટરી ડીએ પટેલ સાહેબના સઘન પ્રયત્નોથી તથા પેનલ લેયરની ઉપસ્થિતિમાં 7 વર્ષ સુધીના સજાને પાત્ર રહેલ ગુનાઓમાં કાચા કામના કેદીઓને ટેમ્પરરી ચલાવ જામીન આપી છે. 8 જેટલા કેદીઓના મુક્ત કરવામાં આવ્યા હતા. તમામ 8 જેટલા કાચા કામના કેદીઓને કામ ચલાવ જામીન આપ્યા તે સમયે મેડિકલ ટેસ્ટ કરી તેમનું સ્કિનિંગ મશીન દ્વારા ટેસ્ટ કરવામાં પણ આવ્યા હતા. તેમજ સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ દાહોદ અને ડીએસએલએના સહયોગથી લોટ, ચાપત્તી, ખાંડ, 1 લિટર તેલ, દાળ જેવી જીવન જરૂરિયાતની રાશન કીટ પણ આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા તે તમામ કેદીઓને સુરક્ષા આપી ઘર સુધી મૂકવામાં આવ્યા હતા. નવી મુંડા, ZSTV, દાહોદ.